તો હવે આગળ વાત કરીએ તો રાજકોટની, રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ડુમિયાણી ગામે વધુ વરસાદ પડવાને કારણે ખેડૂતોનો તલનો પાક નિષ્ફળ જતા ખેડૂતો દ્વારા પોતાનો તલનો પાક બાળ્યો. ઉપલેટાના ડુમિયાણી ગામે વધુ પડતા વરસાદના કારણે 25 વીઘાના વાવેતરમાં 100% નુકસાની ખેડૂતોને વેઠવાનો વારો આવ્યો છે અને 10 વીઘાના વાવેતરમાં કપાસ તથા અન્ય પાકમાં નુકસાન થયું. 1 વીઘે 4000નો ખર્ચ થાય છે અને ઊભો પાક નિષ્ફળ થયો છે. લાખો રૂપિયાનું નુકસાન થયાનું ખેડૂતો જણાવી રહ્યા છે અને મુખ્યમંત્રી દ્વારા રાહત પેકેજ જાહેર કર્યું છે. આ ખેડૂતોને સંતોષ નથી. ઉપલેટા તાલુકા ડુમિયાણી ગામે ખેડૂતોના 20 વીઘામાં આવેલ તલ બરીને પોતાની વ્યથા ઠાલવી હતી અને સરકાર સુધી પોતાની વ્યથા પહોંચે તે માટે આ પોતાનો પાક બાળ્યો હતો. પાનભાઈ સુવા, ZSTV, ઉપલેટા. કપાસ, એરંડાનું સંપૂર્ણ ભારે વરસાદને કારણે ખેતરોમાં ધોવાણ થઈ ગયું છે અને ગુજરાત સરકારે 3,750 કરોડ રૂપિયાની સહાય જાહેર કરી છે, પણ હેક્ટરે 5,000 રૂપિયા આપે કે 10,000 રૂપિયા આપે તો એમાં શું સરકારનું વળે? ખેડૂતોને 1 વીઘે 5,000 રૂપિયાનો ખર્ચો છે. ખેડૂતોની ક્રૂર મજાક વિજય રૂપાણી સરકારે કરી છે. ખેડૂતોને યોગ્ય વળતર આપવું જોઈએ જેથી ખેડૂતો આપઘાત ઓછો કરે. આપઘાત કરશે ત્યારે ગુજરાતના સરકારોને બીજા રાજ્યની જેમ ખેડૂતો આપઘાત કરતા થઈ જશે. અત્યારે આ પોઝિશન છે અને ખેડૂતોની ક્રૂર મજાક મશ્કરી કરી એવું રૂપાણી સરકારનું પેકેજ છે.